બનાવની વાત કરીએ તો વલસાડ સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા વાયજે પટેલ નામના મહિલા પીએસઆઈ દારૂના એક કેસની તપાસ કરી રહ્યા હતા, જેમાં તપાસ દરમિયાન સેલવાસના એક બાર માલિકનું નામ ખુલ્યું હતું। આથી બાર માલિકે આગોતરા જામીન લઈ લીધા હતા, તેમ છતાં મહિલા પીએસઆઈએ બાર માલિકને જરૂરી દસ્તાવેજો સાથે હાજર થવા માટે નોટિસ ફટકારી હતી। ત્યારબાદ ભરત યાદવ નામના એક વકીલ મારફતે બાર માલિકને હેરાન નહીં કરવા અને બીજા કોઈ કેસમાં નહીં ફસાવવાના બદલે ₹1.5 લાખની લાંચની માંગ કરવામાં આવી હતી। ફરિયાદીએ લાંચ નહીં આપી હોવાથી તેણે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો। આથી અમદાવાદ એસીબીએ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ વાયજે પટેલને ઝડપી લેવા માટે લાંચનું છટકાનું આયોજન કર્યું હતું। અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।